જામનગરની અંદર ઘણી એવી ઘટનાઓ બની કે જેમાં પોલીસનું કામ સંતોષકારક નથી રહ્યું. ઘણા એવા બનાવોમાંનો એક બનાવ કે જેમાં વનરાજ આહિરનું રહસ્યમય રીતે મૃતદેહ મળે છે, આજે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ રહસ્યમય મોતના કેસમાં શું કોઈ મહિલા પોલીસનો હાથ છે? શું એટલે તપાસમાં આટલો વિલંબ થઈ રહ્યો છે? શું આ વાત પોલીસ પહેલાથી જ જાણતી હતી? કારણ કે વનરાજના પિતાએ એક પોલીસ કર્મીના નામ સાથે એસપી જામનગરને અરજી કરી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. જામનગરના સાંસદને પણ પોલીસ ગંભીરતાથી નથી લઈ રહ્યા. વનરાજ કેસમાં આ અમારી ચોથી સ્ટોરી છે. નમસ્કાર, હું સંજય આહિર, સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે. દોસ્તો, સ્વતંત્ર સમાચારની જાણકારી મેળવવા અને તમામ હકીકતને ઉજાગર કરવાના અમારા પ્રયત્નના સહભાગી બનો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સહયોગ કરો. આજે વાત કરવી છે કે 6 મહિના પહેલાં વનરાજ આહિરની રહસ્યમય હાલતમાં પાણીના ખાબોચિયામાંથી લાશ મળે છે. તેના મોઢામાંથી અને આંખમાંથી લોહી પણ નીકળતા હતા. આ ભયંકર ઘટનાને ક્યારેય પોલીસે ગંભીર ગણી નથી. બનાવ ફેબ્રુઆરી 24 તારીખે બને છે, એટલે કે આજથી 6 મહિના પહેલાંના બનાવમાં હજુ સુધી વિસેરા રિપોર્ટ નથી આવેલ, અને જે બનાવ માટે વનરાજ આહિરના પરિવારે જામનગરના એસપી ઓફિસના પગથિયા ઘસવા પડી રહ્યા છે અને નેતાઓની લાચારી પણ કરવી પડી રહી છે. જે વનરાજનો મોબાઈલ લાશ પાસેથી ગુમ થયેલ, એ મોબાઈલ 2 મહિના બાદ ચાલુ થયેલ હોવા છતાં જામનગર પોલીસ લોકેશન કઢાવીને મોબાઈલ ગોતી નથી શકી. અને જ્યારે આ વિષય પર વનરાજના પિતા પોલીસ ચોકી જાય છે ત્યારે પોલીસ એમ કહે છે કે મોબાઈલના કાગળ લઈને આવો, ત્યારે કહેવું પડે છે કે ખાલી જગ્યાનું ખેતર અને ખાલી જગ્યો રખોલ્યો. આ કહેવત જામનગરના પોલીસ તંત્રને લાગુ પડે છે. આ કહેવતની ખાલી જગ્યામાં તંત્રએ જે સમજવું હોય તે સમજી શકે છે. આવું એટલા માટે કહેવું પડે છે કે આજે પણ વનરાજના હત્યારાઓ ખુલ્લેઆમ ફરે છે. વનરાજ આહિરના પિતાએ એસપીને અરજી કરી છે, તેમાં તેમણે એક મહિલા પોલીસ કર્મી કે જે એએસઆઈ છે તેમના નામ સાથે કહ્યું છે કે અમને આ વ્યક્તિ પર શંકા છે, કારણ કે વનરાજના મૃત્યુ પહેલાં આ મહિલા પોલીસ સાથે તેમણે કલાકો સુધી વાતચીત કરેલ હતી. વનરાજ કોઈ મોટા ષડયંત્રનો શિકાર થયેલ હોય તેવું પરિવારને હાલ લાગી રહ્યું છે. તેમ છતાં પોલીસની એટલી બેદરકારી છે કે જે મહિલા પોલીસ શંકાસ્પદ છે તેનું હજુ સુધી પોલીસે નિવેદન પણ નથી લીધું. એટલે શું પોલીસ વનરાજ કેસને એટલે દબાવવા માંગે છે કે આ રહસ્યમય મોતના કોઈ મહિલા પોલીસ કર્મીની સંડોવણી છે? વનરાજ આહિરના પિતા વલ્લભભાઈ આહિરનું સ્પષ્ટ કહેવું છે કે વનરાજની હત્યા થઈ છે, પરંતુ પોલીસ આત્મહત્યાનું રટણ રટી રહી છે. તે બાબતે થોડા દિવસ પહેલાં આહિર સમાજ ખાતે સમસ્ત આહિર સમાજની મિટિંગનું પણ આયોજન થયું હતું અને સામાજિક રીતે પોલીસને કામ કરાવવા માટે પણ પ્રેશર આપવાના પ્રયત્નો થયા હતા. વનરાજના પરિવારજનો અને આહિર સમાજના આગેવાનોએ આ વિષય પર જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમને પણ આ વ્યથા વર્ણવી હતી અને જામનગરના સાંસદે પણ પોલીસની કાર્યવાહી માટે એસપીને ફોન કરીને જણાવ્યું હતું અને સૂચના આપી હતી. તેમ છતાં પોલીસ ટસની મસ નથી થઈ, એટલે એ વાત સ્પષ્ટ થાય છે કે પોલીસ તંત્ર નેતાઓના કહેવામાં નથી, તંત્ર પર નેતાઓનું કોઈ પ્રકારનું અંકુશ રહ્યું નથી. એટલે એ પણ નક્કી થાય છે કે સાચા મુદ્દાઓમાં નેતાઓનું પોલીસ તંત્ર પાસે કંઈ ચાલતું જ નથી. ત્યારે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે પોલીસ કોઈ પરિવારની વાત ન સાંભળે, પોલીસ સામાજિક આગેવાનોની વાત ન સાંભળે, પોલીસ જામનગરના સાંસદની વાતની કોઈ વેલ્યુ ન કરે, ત્યારે જનતાની સુરક્ષાનું શું? આ વિષય પર હાલ જામનગરની જનતામાં ચિંતા છવાઈ ગઈ છે. જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ ડાયરી એન્ટ્રી નંબર 10/2024 કામે પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ જાડેજા તારીખ 24/2024 11:45-12:15 મૃતદેહનું પંચનામું કરે છે અને મૃતદેહને જામનગર પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવે છે. સમય 3:20-4:30 દરમિયાન સબપરીક્ષણ કરવામાં આવેલ અને સબપરીક્ષણ બાદ સબપરીક્ષણ કરનાર ડૉક્ટર અલ્પેશભાઈ બાંભણિયા દ્વારા મૃત્યુનું કારણ પેન્ડિંગ રાખી વિસેરા કેમિકલ એનાલિસિસ માટે મોકલેલ અને સ્ટર્નલ બોન અને ડાયાટોન એનાલિસિસ માટે મોકલેલ, જે હજુ 6 માસ થયેલ જેટલો સમય થયો હોય તેમ છતાં આ રિપોર્ટ આવેલ નથી. અને પરીક્ષણને વનરાજ આહિરના પિતાને તેમણે પુત્રના શંકાસ્પદ મૃત્યુના કેસમાં સંતોષકારક તપાસ જણાતી જ નથી. વાત તો એ પણ થઈ રહી છે કે જ્યારે જામનગરના આહિર સમાજના આગેવાન કરશનભાઈ કરમુરે પોસ્ટમોર્ટમ ઓફિસરને એ સમયે
કોલ કરેલ ત્યારે વનરાજનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું હતું. ત્યારે પોસ્ટમોર્ટમના ડોક્ટરે એમ કહ્યું હતું કે વનરાજને માથાના ભાગે લાગેલ છે. તો એ વાત પોસ્ટમોર્ટમના કાગળ પર કેમ આજ દિવસ સુધી આવી નથી? અને પોસ્ટમોર્ટમમાં જે કહેવામાં આવ્યું કે 150 ml પાણી પેટમાંથી નીકળ્યું, તે પણ શંકા પહેલેથી હતી કે આટલા પાણીથી કોઈનું મોત કઈ રીતે થઈ શકે. વનરાજના પિતા જણાવે છે કે વનરાજે 10 સુધી જામનગર ભણ્યા બાદ હાયર સેકન્ડરી તેમણે રાજકોટ કરેલ, બાદમાં વિદ્યાનગર 5 વર્ષ માટે BSW અને MSW કરેલ હતું. બાદમાં UK લંડન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના કોર્સમાં 3.5 વર્ષ કોર્સ પૂર્ણ કરીને તેઓ ભારત પરત આવ્યા બાદ તેમણે તેમના પિતાનો સાડીનો શોરૂમ કામદાર કોલોનીમાં હતો તે સંભાળ્યો હતો. ત્યારબાદ તેઓ પવનચક્કીના ધંધામાં પેટા કોન્ટ્રાક્ટરમાં જોડાયા હતા. તારીખ 22/2/2024 રોજ, એટલે કે બનાવના જ દિવસે, વનરાજ કામ છે અને થોડી વારમાં આવું છું તેમ તેમની પત્નીને કહી 11 વાગ્યે ઘરેથી નીકળ્યો. બાદમાં તેમના પત્નીએ ફોન કરતા ફોન કાપી નાખવામાં આવેલ હતો. આથી પરિવારે પુત્રની શોધખોળ શરૂ કરેલી અને સાંજના 4:48 તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયેલ હતો. આશરે 5 વાગ્યાની આજુબાજુ બંને ફોન સ્વિચ ઓફ થઈ ગયેલ હતા. આ બાબતે તારીખ 23/2/2024 11 વાગ્યે વનરાજના પિતા પોલીસ સ્ટેશનને જાણ કરેલ અને પુત્ર ગુમ થયેલ અંગેની તેમણે અરજી આપેલી. વનરાજ તેમનું મોટરસાઇકલ લઈને ગયો હતો. પરિવારના લોકો અને વનરાજના મિત્રો શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન તારીખ 24/2/2024 તેઓને જાણવા મળેલ કે નાઘેડી કેનાલ રોડ ઉપર એક શાઇન હોન્ડા પડેલ છે. આથી વનરાજના પિતરાઈ ભાઈ ગોવિંદ કરમૂર અને પાર્ટનર હેમત ચેતરિયા તપાસ કરવા ગયેલ અને સ્થળ પર જતા પાણીના વોકડામાં વનરાજની લાશ તેમણે તરતી જણાઈ આવેલ. બાદમાં 100 નંબરને ફોન કરતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી લીધો. આ ઘટનાના મહત્વના પાસા અંગે હજુ સુધી તલસ્પર્શી તપાસ થયેલ હોય તેવું પરિવારજનોને નથી લાગી રહ્યું. વનરાજના પિતા વલ્લભભાઈ SP જામનગરને ફરીથી હમણાં, એટલે કે 24/8/2024 રોજ અરજી કરે છે. તેમાં તેમણે લખીને આપ્યું છે કે આ બાબત પર તપાસ થવી જોઈએ. વનરાજ શિક્ષણમાં પણ ઉજ્જવળ કારકિર્દી ધરાવતો હતો. શિક્ષણ પૂર્ણ થયા બાદ તેમણે ઘરની જવાબદારી શરૂઆતમાં તેમના પિતા સાથે સંભાળી હતી અને બાદમાં સ્વતંત્રપણે તેઓ ધંધો કરી રહ્યા હતા. તેમના પપ્પા કહે છે કે હું નિવૃત્ત જીવન જીવું છું, ઘરમાં કોઈ આર્થિક સમસ્યા કે લેણાનો બોજ નથી. મારો પુત્ર સારું સ્વાસ્થ્ય ધરાવતો હતો અને ધંધામાં ધ્યાન આપતો હતો. આ સંજોગોમાં આ શંકાસ્પદ મૃત્યુ નિરુત્તર રહે છે. વનરાજના પિતા આગળ લખીને આપે છે કે વનરાજને આત્મહત્યા કરવી પડે તેવા કોઈ સંજોગો જ ન હતા. મારા પરિવારમાં મારું જીવન સુખમય ચાલતું હતું. આ સંજોગોમાં મારા પુત્રનો કોઈએ કાવતરું કરી અને ખૂન કરેલ અને પુરાવાનો નાશ કરી મારા પુત્રનો મૃતદેહ મળી આવેલ તે સ્થળે ફેંકી દેવામાં આવેલ હોય તેવા સંજોગો છે. PM રિપોર્ટમાં પણ મારા પુત્રને કોઈ બીમારી નથી, તેના શરીરના બધા અંગો સ્વસ્થ હતા. આમ છતાં PMમાં સબ પરીક્ષણ કરનાર ડોક્ટરે મોતનું કારણ પેન્ડિંગ રાખ્યું છે. વિશેરાની એનાલિસિસ અને ડાયાટોન એનાલિસિસના રિપોર્ટ 6 માસ જેટલો સમય થયો હોવા છતાં આવ્યા નથી. મારા પુત્રના બંને મોબાઈલ ફોન બંધ કરવામાં આવ્યા ત્યાં સુધી જે લોકો સાથે તેને વાતચીત થઈ છે તેને તે લોકોના નિવેદન લેવાથી અને તે વ્યક્તિઓના લોકેશન અને મારા પુત્રના મોબાઈલ ફોનના રૂટ ચાર્જની તપાસ કરવાથી સત્ય હકીકત બહાર આવે તેવા સંજોગો છે. મારા પુત્રની મળેલ માહિતી મુજબ ASI પોલીસ યુવતી સાથે વાત થયેલી છે. તેણીની ભૂમિકા પણ શંકાસ્પદ જણાય છે. વનરાજના પિતાએ નામ આપ્યું છે, પણ અમે હાલ પોલીસને કામ કરવામાં કોઈ રૂકાવટ ન થાય એટલે મહિલા પોલીસનું નામ જાહેર નથી કરી રહ્યા. આ ઉપરાંત જુદા જુદા ફોનમાંથી થયેલી વાતચીત બાબતે યોગ્ય અને ઘટનાના મૂળ સુધી પહોંચે તેવી તપાસ જરૂરી છે. આ ઘટનાથી અમારા વિસ્તારમાં અને આહિર સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે, આમ વનરાજના પિતા લખે છે. અને આગળ લખે છે કે વનરાજના મૃતદેહમાં તેનું પાકીટ, સોનાનો ચેન, ₹30,000 રોકડા મળી આવ્યા છે. પરંતુ 2 મોબાઈલ ફોનમાંથી 1 મોબાઈલ ફોન મળી આવ્યો છે, પરંતુ બીજો મોબાઈલ મળી આવ્યો નથી. આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ કરવી ખૂબ જરૂરી છે. પંચ બી પોલીસ સ્ટેશનના PSI શ્રી કોટલા સાહેબે અમારા નિવેદનમાં એક વખત અમારું નિવેદન નોંધેલ છે, પરંતુ ત્યારબાદની તપાસ આગળ થઈ નથી. બંને મોબાઈલ પૈકી પોલીસે 1 નંબરની કોલ ડિટેલ કઢાવેલ છે, પરંતુ લોકેશન સાથેની CDR અને રૂટ ચાર્જ કઢાવેલ નથી. અને તેમાં જે વ્યક્તિઓ સાથે ફોન પર વાત થયેલ છે તેઓના પણ નિવેદન નોંધાયેલ નથી. મારા પુત્રનો બીજો મોબાઈલ ફોન બાબતે હજુ સુધી પોલીસને
સફળતા મળી નથી અને તેના સીડીઆર રૂટ ચાર્જ અને લોકેશનની વિગતોના આધારે ઊંડાણપૂર્વકની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ ઘટનાના આશરે 2 માસ જેટલો સમય થતાં તેના ન મળી આવેલ મોબાઈલ ફોન પર અમે રિંગ કરતા તેમાં રિંગ વાગેલી પરંતુ ફોન ઉપાડેલ ન હતો. આ સંજોગોમાં આ બંને મોબાઈલ નંબરોના આધારે તપાસ થવી ખૂબ જરૂરી છે. બનાવનું સ્થળ અને ત્યાં વસ્તુ સ્થિતિ સહિતના સંજોગો જોતા મારા પુત્રને કોઈએ ગુનાહિત કાવતરું રચી પૂરા પ્લાનિંગ સાથે મારા પુત્રનો ખૂન કરી નાખ્યું હોય તેવા સંજોગો છે. આ સંજોગોમાં પીએમ અંગે પેનલ ડોક્ટર કે મેડિકલ બોર્ડ પાસે ઊંડાણપૂર્વકની તપાસ કરવી ખૂબ જરૂરી છે. આ બાબત સાથે વનરાજ આહિરના પિતાએ એસપી જામનગરને પોતાની આપવીતી લખી છે અને પોલીસને શું કામગીરી કરવી જોઈએ એ પણ એક ખેડૂતના દીકરાએ લખીને આપ્યું છે. ત્યારે પોલીસની આ કામગીરી પર હું પણ ખૂબ જ શરમ અનુભવી રહ્યો છું. હવે જોવાનું એ રહ્યું કે શું આ રહસ્યમય મોતમાં જે મહિલા પોલીસનો ઉલ્લેખ અને શંકા વનરાજનો પરિવાર કરી રહ્યો છે, શું તેના પર પોલીસ આગળ કોઈ કાર્યવાહી કરશે, શું આ કેસમાં કોઈ નવો વળાંક આવશે કે પછી આરોપીઓ સુધી પોલીસ પહોંચવામાં સદંતર નિષ્ફળ જશે. ખરેખર જામનગર પોલીસ આ વિષય પર ગંભીરતા લેશે? પરિવારના કહેવા પ્રમાણે જોઈએ તો વનરાજનું મર્ડર થયું છે તેવું સ્પષ્ટ થાય છે, પરંતુ આ વિષય પર આજ દિવસ સુધી પોલીસ તરફથી કોઈ પણ નિવેદન આવ્યું નથી કે કોઈ પણ પ્રકારની પ્રેસ વાર્તા કરવામાં આવી નથી, જેનાથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ વિષય પર તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમારા સહયોગથી આપણે કોઈને ન્યાય અપાવવામાં કામ કરી શકીએ અને મહેનત કરી શકીએ. બીજી વાત એ કે અમને કોઈ પણ જાતના પોલીસ તંત્ર કે કોઈ પણ જાતના નેતાઓ સાથે કોઈ પણ પ્રકારનો પર્સનલ વાંધો નથી. અમને માત્ર કૃષ્ણ પરમાત્મા એટલું શીખાયેલું છે કે જ્યાં અધર્મ થતો હોય ત્યાં સત્યની વાત કરીએ અને એને જીતાડીએ અને એમને ન્યાય અપાવીએ. અમારા આ જ પ્રયત્નો છે અને અમે જ્યાં અધર્મ થાય છે ત્યાં સત્યની વાત કરીને ધર્મની ચર્ચા કરીએ છીએ. જય સનાતન, જય હિન્દ.